વડોદરા શહેરના રણોલીમાં આઈપીસીએલ રોડ પરથી અને પાદરા રોડ પર નવા બનતા એક્સપ્રેસ હાઇવે પરના ખેતરમાંથી પસાર થતી ક્રૂડ ઓઇલ લાઇનમાં પંક્ચર કરતા કાલા સોના માફિયા અમરસિંહ રાઠોડના ઇશારે થતી ફ્રૂટ ઓઇલ ચોરીની પીસીબી પોલીસે ઝડપી બે લોકોને આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે. આમ ક્રૂડ માફિયાને ઝડપી લેવામાં આવ્યા છે, કાળા સોનાના માફિયાઓને ઝડપી લેવામાં આવ્યા છે. અમરસિંહ રાઠોડ સહિત ત્રણને વોન્ટેડ પણ જાહેર કરાયા હતા. ગોરવાના શ્રીજી ટેનામેન્ટમાં રહેતા કાલા સોનાનો કિંગ ગણાતો અમરસિંહ રાઠોડ અગાઉ ક્રૂડ ઓઇલની ચોરીમાં પકડાયો હતો અને હાલ ગ્રામ્ય વિસ્તારમાં તે લાઇનમાં પંક્ચર કરી ક્રૂડ ઓઇલની ચોરી કરે છે. તે ટેન્કરો દ્વારા રણોલી આઈપીસીએલ બ્રિજ પાસેના શશી યાદવના યાદવ ટ્રાન્સપોર્ટના કમ્પાઉન્ડમાં લાવીને ઇલેક્ટ્રિક મોટર દ્વારા ચોરી કરી લાવેલું ક્રૂડ ઓઇલ ટેન્કરોમાં ભરે છે તેવી બાતમી પીસીબી પીઆઈ જે પટેલને અને પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહને મળતા યાદવ ટ્રાન્સપોર્ટ તથા પાદરા રોડ પર રાયદપુરા દરાપુરા પાસેના નવા બંધાતા એક્સપ્રેસ હાઇવે પરના ખેતરમાં દરોડો પાડ્યો હતો, જે અંતર્ગત બંને ઓઇલ માફિયાઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમરસિંહ તથા તેના સાગરીતો સંજય ઉર્ફે કાલિયો અને મદનલાલ લક્ષ્મણ વરજાને વોન્ટેડ જાહેર કરી એફએસએલ અને ઓએનજીસીની આ અંગેની જાણકારી આપવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આમ ઓઇલ માફિયાના બે આરોપીઓનો પીસીબી પોલીસે ઝડપી લીધા છે. ઓઇલ ચોરીની બાબતમાં બે આરોપીઓ ઝડપાયા છે. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આપ સૌ જાણો છો કે વડોદરા શહેરની આજુબાજુ ઘણી મોટી ઓઇલ કંપનીઓ આવેલી છે અને ઘણીવાર એમાંથી ઓઇલ ચોરી કરી ગુના આચરવાના બનાવો ભૂતકાળમાં બનવા પામ્યા છે, જેથી માનનીય પોલીસ કમિશનર શ્રી ડૉક્ટર શમશેરસિંહ નાઓની સૂચના મુજબ આવા ગુનાઓ આચરતા અટકાવવા માટે પીસીબીને ખાસ સૂચના આપવામાં આવી હતી, જેના આધારે પીસીબી ઘણા સમયથી વર્કઆઉટ કરતું હતું અને રાત્રિના સમયે પીસીબીને માહિતી મળી હતી કે અમરસિંહ નામનો જે આરોપી છે ગોરવા વિસ્તારમાં રહે છે, એ આઈવા ટ્રકમાં ટાંકીઓ બનાવી અને નજીકથી પસાર થતી ઓઇલની લાઇનમાં પંચર કરી અને ટેન્કર વાટે એને લાવી આ જે આઈવા બનાવવામાં આવ્યા હતા ટાંકીવાળા એમાં એ ફિલઅપ કરી અને સપ્લાય કરતો હતો. જે બાતમી આધારે પીસીબીએ રેડ કરતા રણોલી વિસ્તારમાં યાદવ ટ્રાન્સપોર્ટ આવેલું છે ત્યાં આ કામગીરી જ્યારે ચાલી રહી હતી ત્યારે પીસીબીએ ત્યાં રેડ કરી અને ત્યાંથી એક ટેન્કર જેમાં ઓઇલ ભરેલું હતું ક્રૂડ અને બીજા બે આઈવા જેમાં ટાંકીઓ બનાવવામાં આવી હતી એ ત્યાં કબજે કરવામાં આવી છે. આ જે ઓઇલ કબજે કરવામાં આવ્યું છે એની કિંમત 6 લાખ જેટલી થાય છે. પોલીસે કુલ 43 લાખ ઉપરનો મુદ્દેમાલ ત્યાંથી જપ્ત કર્યો છે. સ્થળ પરથી બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને મુખ્ય જે આરોપી છે અમરસિંહ એ હાલ ફરાર છે અને પોલીસ એની તપાસ તજવીજમાં લાગી છે. અન્ય બે સૂત્ર આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે જેના નામ છે સંજય અને મદનલાલ. એ લોકોની પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે. પોલીસે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાલ ચલાવી રહી છે. આજે બે આરોપી પકડાયા છે એમના નામ શું છે અને ભૂમિકા શું? આજે બે આરોપીઓ પકડાયા છે એમાં એકનું નામ છે હનુમાન રંગલાલ વણઝારા અને બીજો જે આરોપી છે શશિકાંત દયારામ યાદવ છે. શશિકાંત જે છે એ યાદવ ટ્રાન્સપોર્ટનો માલિક છે જ્યાં આ બધી કાર્યવાહી થતી હતી અને હેરાફેરી ચાલતી હતી અને હનુમાન જે છે એ ટેન્કરનો ડ્રાઈવર છે જે ક્રૂડ ઓઇલની જ્યાં લાઇન પંચર કરવામાં આવતી હતી ત્યાંથી ટેન્કરમાં એ ભરી લાવીને ટ્રાન્સપોર્ટ ખાતે આવી અને અન્ય આઈવામાં એ આ ટ્રાન્સફર કરતા હતા. ઓઇલ ક્યાંથી ચોરી કરતા? આ ગ્રામ્યની હદમાં એક ખેતર આવેલું છે નજીકમાં જ્યાં નવો હાઈવે બની ગયો છે ત્યાંના એક ખેતરમાંથી આ લોકો લાઈનને પંચર કર્યું હતું અને ત્યાંથી આ ફિલિંગ કરવામાં આવતું હતું. અમરસિંહ રાઠોડ જે છે એ કુખ્યાત આરોપી છે ઓઇલ ચોરીની લાઈનમાં અને અગાઉ એ રાજસ્થાનમાં પછી સિદ્ધપુર પાટણ આણંદ કરજણ આવી અનેક જગ્યાઓએ આવા ઓઇલ ચોરીના ગુનામાં પકડાયો છે
એનો ઇતિહાસ આવો છે આરોપીનો. સાહેબ આ લોકો કયા સમયે કરતા હતા પંચન ને બધું, અને અહીં આવતા હતા પછી અહીંયાથી ક્યાં મોકલતા હતા? એ લોકો મુખ્યત્વે રાત્રિના સમયે આ ચોરીનું કાર્યવાહી કરતા હતા. હવે આનો જે મુખ્ય સૂત્રધાર છે અમરસિંહ, એ હજી પકડવાનો બાકી છે. હાલમાં જે આરોપી પકડાયા છે એ લોકોની ભૂમિકા ફક્ત જ્યાંથી આ પંચર કરવામાં આવ્યું હતું ત્યાંથી ટેન્કર વાટે ભરી અને આ જે ટ્રાન્સપોર્ટ ઓફિસ છે ત્યાં આવી અને અન્ય ગાડીમાં જે આઈવામાં ટેન્ક બનાવવામાં આવ્યા છે એમાં રિફિલ કરી અને પછી અમરસિંહ જે પ્રમાણે સૂચના આપતો હતો એ પ્રમાણે એ લોકો આગળ સપ્લાય કરતા હતા. એ હવે આ મુખ્ય આરોપી જયારે પકડાશે ત્યારે જ ખબર પડશે. એ અંદાજે આ લોકો છેલ્લા 1.5 થી 2 મહિનાથી આ કાર્યવાહી આ લોકો કરતા હતા અને રોજ લગભગ 1 થી 2 ટેન્કર ભરીને આ લોકો લઈ આવતા હતા. તેમ છતાં હજી મુખ્ય સૂત્રધાર પકડાય પછી વધુ વિગત આપણે આપી શકીશું. હવે હજુ તો પ્રાથમિક ઇન્વેસ્ટિગેશન તબક્કે છે આ તપાસ, એટલે તબક્કાવાર બધી દિશામાં તપાસ થશે પછી નક્કી થશે કે કોનું કોનું ઇન્વોલ્વમેન્ટ છે. હજુ મુખ્ય સૂત્રધાર પકડાયો નથી, આ ફક્ત આ લોકો તો ડ્રાઈવર અને ટેન્કરના ચાલક છે એટલે મુખ્ય સૂત્રધાર પકડાય પછી આગળની માહિતી મળી શકે. એ બધું જ મુખ્ય જે આરોપી છે અમરસિંહ એ પકડાય પછી જ ખ્યાલ આવશે. અત્યારે તો એ લોકો એટલું જ કહે છે કે ભાઈ અમારે આ ભાડેથી અહીંયા આ રાખ્યું હતું ને એ રીતે જવાબ આપે છે, એટલે ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન થાય પછી આના પર પ્રકાશ પાડી શકાશે. એ અમરસિંહ પોતે જ આમાં મુખ્ય આરોપી જે છે એ મુખ્ય કાર્યવાહીમાં એનો રોલ છે, કારણ કે અગાઉ મેં કહ્યું તેમ કે આ કુખ્યાત છે આ પ્રકાર તબક્કે છે આ તપાસ, એટલે તબક્કાવાર બધી દિશામાં તપાસ થશે પછી નક્કી થશે કે કોનું કોનું ઇન્વોલ્વમેન્ટ છે. હજુ મુખ્ય સૂત્રધાર પકડાયો નથી, આ ફક્ત આ લોકો તો ડ્રાઈવર અને ટેન્કરના ચાલક છે એટલે મુખ્ય સૂત્રધાર પકડાય પછી આગળની માહિતી મળી શકે. એ બધું જ મુખ્ય જે આરોપી છે અમરસિંહ એ પકડાય પછી જ ખ્યાલ આવશે. અત્યારે તો એ લોકો એટલું જ કહે છે કે ભાઈ અમારે આ ભાડેથી અહીંયા આ રાખ્યું હતું ને એ રીતે જવાબ આપે છે, એટલે ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન થાય પછી આના પર પ્રકાશ પાડી શકાશે. એ અમરસિંહ પોતે જ આમાં મુખ્ય આરોપી જે છે એ મુખ્ય કાર્યવાહીમાં એનો રોલ છે, કારણ કે અગાઉ મેં કહ્યું તેમ કે આ કુખ્યાત છે આ પ્રકારની ચોરી કરવામાં, એટલે મુખ્ય રોલ એનો જ છે, એટલે એ પકડાય પછી જ આગળની ડિટેલ મળશે. હાલ સુધીમાં તો એ ક્લિયર નથી થયું, તપાસ ચાલુ છે એ બાબતે અને ડિટેલમાં એની તપાસ કરવામાં આવશે. હાલમાં 6 લાખ રૂપિયાની જે કિંમત થાય છે એમાં 20,000 લિટર જે કબજે કરવામાં આવ્યું છે એ ઓઇલ 20,000 લિટરના જથ્થામાં છે. હવે અલગ અલગ ટીમોની રચના કરી એના જ્યાં જ્યાં ઠેકાણા હશે અને જે ત્યાં માહિતી મળશે એ પ્રમાણેની આગળ કાર્યવાહી કરવામાં આવશે.